नमस्कार दर्शक मित्रों, आप જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત। આજે પંડિત દીનદયાળ ઉપાધ્યાયજી પુણ્યતિથિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા સમર્પણ દિવસ મનાવવામાં આવે છે, જેના ભાગરૂપે પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે શહેર ભાજપ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયને પુષ્પાંજલિ અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા પાટણ શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરીએ જણાવ્યું હતું કે પ્રખર રાષ્ટ્રવાદી શ્રેષ્ઠ સંગઠક અને એકાત્મતા માનવવાદ તથા અંત્યોદયના પ્રણેતા પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિ નિમિત્તે પાટણ શહેર ભાજપ દ્વારા આજે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમ કરવામાં આવ્યો છે, જેમાં ભાજપ શહેરના તમામ હોદ્દેદારો હાજર રહ્યા હતા અને પંડિતજીને યાદ કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં ગૌરવભાઈ મોદી, ધર્મેન્દ્રભાઈ પટેલ, મનોજભાઈ પટેલ, મહેન્દ્રભાઈ પટેલ, સુરેશભાઈ પટેલ, ચંદ્રકાંતભાઈ પટેલ, ગૌરવ પ્રજાપતિ, અમિશ મોદી, રિંકુભાઈ પટેલ, માનસીબેન ત્રિવેદી, હરેશભાઈ પટેલ, નવીન પ્રજાપતિ સહિત હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર કિશન આચાર્ય, પાટણ। એકત્વ માનવતાવાદના પ્રણેતા અને જનસંઘના સ્થાપક એવા પંડિત દીનદયાળજી ઉપાધ્યાયજીનો આજે પુણ્યતિથિ દિવસ નિમિત્તે પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સૌ પાટણ નગરના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, આગેવાનો, મારા પૂર્વ પ્રમુખ મહેન્દ્રભાઈ, પૂર્વ પ્રમુખ સુરેશ કાકા, મહામંત્રી શ્રી ગૌરવભાઈ, ધર્મેન્દ્રભાઈ, સૌ કાર્યકર્તાઓ આજે પુષ્પાંજલિનો કાર્યક્રમ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે રાખવામાં આવ્યો। નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત। સિદ્ધપુર તાલુકાના બિલિયા ગામના રહેવાસી નિતેશભાઈ રમેશભાઈ પ્રજાપતિ, જેમણે 2.5 વર્ષ અગાઉ પોતે ગાડીઓની લે વેચનો ધંધો કરતા હોવાથી પૈસાની જરૂરિયાત પડતા ગામના જ રહેવાસી રાજપૂત વિરમજી અમરતજી પાસેથી એપ્રિલ 2020માં ₹4,02,000 વાયદે ઉછીના લીધેલા, પરંતુ 2 માસ થવા છતાં તેમની પાસે પૈસાની સગવડ ન થતા પૈસા આપી શકેલ નહીં, જેથી તેઓએ 2 માસ પછી તેમની પાસે વ્યાજ પેટે ₹10,000 લીધેલા અને ત્યારબાદ તેઓ દર મહિને ₹4,00,000ના 10% વ્યાજ લેખે ₹40,000 લેવા લાગેલા અને છેલ્લેમાં ઓક્ટોબર 2022 સુધી વિરમજીને દર મહિને ₹40,000 વ્યાજ આપેલ અને તેઓએ તેમણે આપેલ મૂડી ₹4,00,000 ઉપરાંત તેમણે જાન્યુઆરી 2022 સુધી વિરમજીને કુલ ₹12,00,000 ચૂકવી આપેલ છે। તેમ છતાં તેઓ તેમની પાસે ₹4,00,000 ઉપરાંત વ્યાજની ઉઘરાણી કરે જાય છે અને ગઈકાલ તારીખ 9/2/2023ના રોજ રાત્રિના આશરે 9:01 વાગે તેમના મોબાઈલ ઉપર સચિનભાઈ રહેવાસી તાલુકો ઊંઝા જિલ્લો મહેસાણા વારાનો તથા શૈલેષજી રાજપૂત રહેવાસી ખંડદા તાલુકો જિલ્લો મહેસાણા વારાનો વિરમજી અમરતજી રાજપૂત રહેવાસી બિલિયા તાલુકો સિદ્ધપુર વાળાનો તેમના મોબાઈલ ઉપર ફોન આવેલો અને જણાવેલ કે તે ક્યાં છે, તેને મળવું છે, અમો ખરી ચોકડી ખાતે બેઠા છીએ, જેથી તેમણે કહેલ કે તેઓ પાલનપુર છે, થોડી વારમાં આવે છે। રિપોર્ટર કિશન આચાર્ય, પાટણ। નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત। રાધનપુર શહેરમાં હાઈવે ઉપર વારાહી જતા સર્વિસ રોડ ઉપર આજે સવારે 6 વાગ્યાના સુમારે એક પિકઅપ ડાલાએ 7 ભેંસોને ટક્કર મારતા અકસ્માત થયો હતો, જેમાં 1 ભેંસનું મોત નિપજ્યું હતું, જ્યારે 1 ભેંસને ગંભીર ઈજા પહોંચી હતી। પશુપાલક 7 ભેંસોને લઈને સંદલપુર જતા હતા। આ અંગેની મળતી માહિતી મુજબ રાધનપુર તાલુકાના નાણાપુરા ગામમાં રહેતા નાણાપુરા ગામના પશુપાલક માધવભાઈ ગુગાભાઈ રબારી સવારે તેમના ભાણા સાથે રાધનપુર 7 ભેંસો લઈને સંતલપુરના સીધાડા ગામે મૂકવા ચાલતા જતા હતા, ત્યારે વારાહી જતા સર્વિસ રોડ ઉપરથી સામેથી એક પિકઅપ ડાલાનો ચાલક પૂર ઝડપે આવીને ભેંસોને ટક્કર મારતા 2 ભેંસોને ગંભીર ઈજા પહોંચી હતી, જેમાં 1 ભેંસનું સ્થળ ઉપર જ મોત થયું હતું, બીજીને ઈજા થઈ હતી। આ બનાવના અંગે તેમણે ફરિયાદ નોંધાવી હતી। રિપોર્ટર કિશન આચાર્ય, પાટણ। નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત। પાટણ તાલુકાના ડેર ગામના 2 યુવાનોને પોલીસે ચોરીના બાઇક સાથે ઝડપ્યા છે। તાજેતરમાં પાટણ શહેર 2 ડિવિઝન પોલીસ મથકે બાઇકની ચોરી અંગે ફરિયાદ દાખલ થઈ હતી, જેમાં પોલીસે નેત્રમ કંટ્રોલ સીસીટીવી ફૂટેજ મેળવ્યા હતા અને તેમાં જણાતા યુવકોની તલાશ ચાલી રહી હતી, જે દરમિયાન 2 ઈસમો પાટણના બસ સ્ટેન્ડ પાસે બેઠેલા હોવાની જાણકારી મળતા બાતમી આધારે તપાસ કરતા ડેર ગામના પૃથ્વીરાજ દાનસંગજી ઠાકોર અને ભમરસંગ શંભુજી ઠાકોર
બંને ઉંમર વર્ષ 19 ચોરીના બાઇક સાથે બેઠેલા મરી આવ્યા હતા. જેઓને પકડીને પૂછપરછ કરતા તેમની પાસેનું બજાજ પલ્સર બાઇક વાલના ચોક પાસેથી ચોરી કરેલ હોવાની કબૂલાત કરી હતી. પોલીસે બંનેની અટક કરી મુદ્દામાલ બાઇક કબજે કરી લીધું હતું. રિપોર્ટર કિશન આચાર્ય, પાટણ. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત. પાટણ તાલુકાના નોરતા ગામની સીમમાં રાષ્ટ્રીય પક્ષી ત્રણ મોરને ઝાટકા મશીનનો કરંટ લાગવાથી તરફડિયા મારતા જોવા મળ્યા, જે રાહદારીઓને નજરે પડતા પાટણ વન વિભાગ નીતાબેન ચૌધરીએ ફોન કરેલ કે નોરતા ગામની સીમમાં રાષ્ટ્રીય પક્ષી ત્રણ મોર ઘાયલ થયા છે, તેથી રાજુભાઈ રાવળ તેમની ટીમ લઈને તાત્કાલિક નોરતા ગામની સીમમાં જઈને ત્રણ મોરની પ્રાથમિક સારવાર કરી બે મોરને ઝાટકા મશીનથી કરંટ આવેલો છે અને એક મોર ચાઇના દોરીથી વિંટરાયેલો હતો. ત્રણેય મોરને લઈને વન વિભાગમાં રેસ્ક્યુ સેન્ટરમાં મૂકવામાં આવ્યા. આવા બનાવ અવારનવાર ઘણીવાર બનતા જોવા મળે છે, તો આવા બનાવ કયા કારણે બને છે તે આપ સાહેબ આની ઊંડી તપાસ કરીને આવા બનાવ બનતા રોકે તેવું ગ્રામજનોના મુખે તેમજ જીવદયા પ્રેમીઓના મુખે સાંભળવા મળી રહેલ છે. રિપોર્ટર કિશન આચાર્ય, પાટણ.